હવે આગળ વાત કરીએ તો પંચમહાલની પંચમહાલના શહેરા તાલુકાની પ્રાથમિક શાળાઓના આરો પ્લાન સુવિધા મોડિફાઈડ કરવામાં આવ્યા। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં 244 પ્રાથમિક શાળાઓ આવેલી છે, જેમાં 45,000 જેટલા બાળકો અભ્યાસ કરે છે અને 1,567 જેટલા શિક્ષકો શૈક્ષણિક કામગીરી કરે છે। તેમને પીવા માટે શુદ્ધ પાણી મળી રહે તે માટે બીઆરસી કોઓર્ડિનેટર શહેરા ડૉક્ટર કલ્પેશ પરમારે આઈમાય એન્જિનિયરિંગ કંપની અમદાવાદ અને સમગ્ર શિક્ષા અભિયાન પંચમહાલના સંકલનમાં રહી 200 પ્રાથમિક શાળાઓમાં આરો પ્લાન્ટ મોડિફાય કરવામાં આવ્યો છે। તેની સર્વિસ ટેકનિકલ દશરથભાઈ પરમાર દ્વારા અપડેટ નિયમિત સમયાંતરે કરવામાં આવે છે। શહેરા તાલુકાની 16 પ્રાથમિક શાળાઓમાં TDS વધુ જોવા મળેલ છે। તે શાળાઓમાં UV પ્લાન્ટ કાર્યરત છે, તેને મોડિફાય કરી આરો પ્લાન્ટમાં ફેરવવાની કામગીરી હાલમાં કાર્યરત છે, જેમાં બાકરિયા, ભરવાડ, ફરિયા, ભૂરખલ, બોરડી, છેડા ફરિયા, સાજીવાવ, ચુલડિયા, વર્ગ, મીઠાળી, ધમાઈ, હોરી ફરિયા, જોજ, ગાયત્રી ફરિયા, ધાંધલપુર, કન્યાશાળા, સહેરા, લક્ષ્મણપુરા, માતરિયા વ્યાસ, નાડા બ્રાન્ચ, નવા ખાંધવા, નવા ગામ, નવી વસાહત, વક્તાપુરા, વાંટા, વછોડા અને કવાલી પ્રાથમિક શાળાનો સમાવેશ થયો છે। આગામી સમયમાં શહેરા તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓના બાળકો અને શિક્ષકોને શુદ્ધ પીવાલાયક પાણી મળી રહે તે માટે સમગ્ર શિક્ષા અભિયાનમાં શહેરા સતત પ્રયત્નશીલ અને પ્રતિબદ્ધ છે। CRC કોઓર્ડિનેટર આરો પ્લાન્ટની ચોકસાઈ અને નિયમિત અપડેટ રાખવા તેનું નિયમિત મોનિટરિંગ કરવામાં આવશે। પ્રીતેશ દરજી, ZSTV, પંચમહાલ। 244 પ્રાથમિક શાળાઓમાં આઈમાય એન્જિનિયરિંગ કંપની અમદાવાદ દ્વારા 200 જેટલી શાળાઓમાં આરો અને યુવી પ્લાન્ટની સર્વિસ ટેકનિશિયન દશરથભાઈ દ્વારા સંતોષકારક આપવામાં આવી છે। શહેરા તાલુકાની 184 પ્રાથમિક શાળાઓમાં આરો પ્લાન્ટ કાર્યરત છે અને તે બાળકોને પીવાલાયક પાણી છે, જ્યારે 16 જેટલી શાળાઓમાં યુવી પ્લાન્ટ આપવામાં આવેલું છે। તે 16 શાળાઓના TDS પણ વધુ હોય અને તેને ધ્યાનમાં રાખી અને તાત્કાલિક ધોરણે આપણે શહેરા તાલુકાની એ તમામ શાળાઓને આરો પ્લાન્ટમાં ફેરવાનું આયોજન કરી રહ્યા છીએ અને આગામી દિવસોમાં જે શહેરા તાલુકાની 44 શાળાઓ બાકી રહેલ છે તેને પણ આરો પ્લાન્ટ મળી રહે અને બાળકોને શુદ્ધ અને પીવાલાયક પાણી મળી રહે તે માટે સમગ્ર શિક્ષા અભિયાન શહેરા સતત પ્રયત્નશીલ અને પ્રતિબદ્ધ છે। BRC કોઓર્ડિનેટર